કેલિક પાર્ટીએ સત્તા માટે દેશમાં રેવડી કલ્ચર વિકસાવ્યું. કર્ણાટકમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરતા પીએમ મોદીએ આપ પર આડકતરી રીતે પ્રહાર કર્યા. દિલ્હીમાં જંતર મંતર પર પહેલવાનોના ધરણાનો પાંચમો દિવસ. હરિયાણા પશ્ચિમ યુપીની ખાપ પંચાયત સમર્થનમાં આવી. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9355 કેસ. 26 સંક્રમિત દર્દીના મોત. સંક્રમણ દર 4.08%. સોનગઢ એપીએમસીમાંથી 15માંથી 14 બેઠક પર ભાજપ સમર્થિત ઉમેદવારોનો વિજય. વેપારી પેનલમાં આપના રંગામિત વિજય થયા. વડોદરામાં ભાજપના બેનરો કોઈએ ફાડી નાખવા વિવાદ વકર્યો. 1 મેના મન કી બાતના સ્થાપના દિવસના 50 બેનરો લગાવ્યા. પોલીસે તપાસ હાથ ધરી. નવસારીમાં જાહેરમાં યુવકને ઢોર માર મારનારા સામાજિક તત્વોને પોલીસે લીધા રિમાન્ડમાં. ગુંડા તત્વોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી પોલીસ સરઘસ કરી. વડોદરાની એમ્સ યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓનો વિરોધ. હંગામી કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે વિરોધ. કચ્છમાં ગેલન્ટ ઇસ્પાત કંપનીમાં આઈટી દરોડા યથાવત. કંપનીમાં 25થી વધુ અધિકારીઓનું સર્ચ ઓપરેશન. ગાંધીનગરના માધવગઢમાં બનનાર ચેકડેમ હવે વરસોડામાં બનાવવા નિર્ણયને લઈને વિવાદ સર્જાયો. ગ્રામજનોએ કહ્યું રેત માફિયાઓનો ફાયદો કરાવવા સ્થળ બદલ્યું. ખેડામાં ખાણખનીજ વિભાગે ગેરકાયદે ખોદકામ બદલ કાર્યવાહી કરી. ગૌચરની જમીનમાંથી માટી ખોલવા બદલ આરઆર એન્ટરપ્રાઇઝને 41.80 લાખનો દંડ.